નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. સમસ્યા આત્મોત્કર્ષ નો ઉદ્દેશ શું છે અને એના માટે શું કરવું જોઈએ? માણસ જયારે ઉત્કૃષ્ટ આદર્શો ને અપનાવે છે ત્યારે તેનું ગરિમા મય ઉજ્જવળ સ્વરૂપ પ્રગટે છે તથા વિકસે છે. તેનું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર અભિનંદનીય તથા અનુકરણીય બને છે. તેને એવા બનાવવા માટે જ ઋષિઓએ શાસ્ત્રોની રચના કરી છે. આધ્યાત્મ તથા તત્વજ્ઞાનનું માળખું ઊભું કર્યું છે. યોગ તથા તપના અનેક વિધાન બતાવ્યા છે. ઈશ્વર ભક્તિના અનેક કર્મકાંડનું સર્જન કર્યું છે. આત્મોત્કર્ષના આ અનેક વિધિ વિધાનનો મૂળભૂત ઉદ્દેશ એક જ છે કે માણસ આજ જીવનમાં સ્વર્ગ મુક્તિ અને સિદ્ધિ મેળવે છે. એ તળેને કોઈ જાદુ કે ચમત્કારથી મેળવી શકાતા નથી, પરંતુ વ્યક્તિગત મહાનતાનો વિકાસ કરવો પડે છે. દ્રષ્ટિકોણનું શુદ્ધિકરણ સ્વર્ગ છે. ખરાબ પરિસ્થિતિઓમાંથી છૂટવું એ જ મુક્તિ છે અને પોતાની જીવનચર્યાને અભિનંદનીય બનાવવી એ સિદ્ધિ છે. આત્માના ઉત્કર્ષ માટે આટલું તો કરવું જ પડશે, એનાથી ઓછામાં ઓછું કામ ચાલતું નથી. ઋષિ મુનિઓ, તપસ્વીઓ, યોગી, સિદ્ધ પુરુષો અને મહાપુરુષોએ આત્મિક પ્રગતિ માટે આવા જ પ્રયત્નો કર્યા છે. તેના અંતરાત્મા પ્રમાણિકતા, શાલીનતા, સેવા અને પુરુષાર્થી તરબતર હોય એને દેવતુલ્ય જ નહીં, પરંતુ આચરણમાં જ્યારે એક સરખી ઉત્કૃષ્ટતાનો સમાવેશ થતો હોય તો જ તે મનુષ્ય દેવ માનવનું ગૌરવ પ્રાપ્ત કરે છે.